नाज़रीन मोहतरम सलाम अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आपणे आपणो सिलसिला दर्शनो सिलसिलो जे जारी हतो जनाबे रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ना नूर ना बारामा के पैगंबर नो नूर जे छे एक नी पछी एक सुलब थी मुंतकल थतु यानी जनाबे आदम थी लईने जनाबे नूह जनाबे इब्राहिम થી લઈને પછી જે નૂર મુંતકિલ થાય છે જનાબે અબ્દુલ મુત્તલિબ, અબ્દુલ મુત્તલિબ બાદ જે છે જનાબે અબ્દુલ્લાહની સુલ્બમાં મુંતકિલ થાય છે, તો ત્યાં સુધી આપણે બયાન કર્યા હતા. એક મરતબા જનાબે અબ્દુલ્લાહ એક ખાબ અને સપનું જુએ છે, અને ખાબ અને સપનું એ જુએ છે કે એને જે છે વાંદરાઓ ચારો તરફથી ઘેરી લે છે. જનાબે અબ્દુલ્લાને વાંદરાઓ ઘેરી લે છે ચારો તરફથી, અને હાથમાં તલવારો છે વાંદરાઓના હાથમાં, અને જનાબે અબ્દુલ્લાની તરફ હમલો કરવા માટે આગળ વધે છે. અને એ સમયમાં જનાબે અબ્દુલ્લાહ યાની આસમાન ઉપર ઉઠી જાય છે અને હવામાં ઊભા થઈ જાય છે, અને વાંદરાઓ એના ઉપર કંઈ નુકસાન નથી પહોંચાડી શકતા. તો ત્યારબાદ આસમાન ઉપરથી એક આગ આવે છે અને વાંદરાઓને ભસ્મ કરી નાખે છે, વાંદરાઓ બળીને ખાક થઈ જાય છે. હવે એ સપનું જનાબે અબ્દુલ્લાહ પોતાના બાબા જનાબે અબ્દુલ મુત્તલિબને બયાન કરે છે અને કહે છે કે બાબા મેં આ ખાબ અને સપનું જોયું છે. ત્યારે જનાબે અબ્દુલ મુત્તલિબ કહે છે અબ્દુલ્લાહને કે બેટા ખુદાવંદ આલમ જે છે તને કુફાર અને દુશ્મનોથી મહેફૂઝ રાખશે, હિફાજત કરશે તારી. અને કારણ કે આ નૂર જે છે એક પૈગંબરનું નૂર છે, આખરી પૈગંબરનું નૂર છે ને એ અમાનત છે, લિહાઝા અલ્લાહ એની હિફાજત કરશે, દુશ્મન ઉપર ફતા નસીબ થશે. હવે જનાબે અબ્દુલ મુત્તલિબ જે હોય છે પોતે શિકાર ઉપર જતા હોય છે, પરંતુ અબ્દુલ્લાને સાથમાં લઈને જાય છે. અબ્દુલ્લાને કોઈ દિવસ તનહા નથી છોડતા, કારણ કે જનાબે અબ્દુલ્લાની પેશાની ઉપર નૂરે પૈગંબર ચમકતું હોય છે, બહુ નૂરાનિયત હોય છે. અને યહૂદી લોકો અને કુફાર લોકો જે હોય છે એ લોકો એ તલાશમાં હોય છે, કોશિશમાં હોય છે કે કોઈ બી મોકો મળે અને આપણે અબ્દુલ્લાને ખત્મ કરી નાખીએ તાકી એ નૂર ખત્મ થઈ જાય ને. કારણ કે પેશીનગોઈ પહેલાંથી એ કહેવામાં આવ્યું હતું કે એની આખરી પૈગંબર એક ઝહૂર ફરમાવશે અને દુનિયાને ન્યાયથી ભરી દેશે, જુલ્મ જોર હશે બધું. એ તો એ હિસાબથી એ લોકો જે ઝાલિમ લોકો હતા એ લોકોની કોશિશ એ હતી કે આપણે આ અવ્વલ ખતમ જ કરી નાખીએ, જ્યારે ખતમ થઈ જાય તો નૂર જ પછી નહીં રહે. તો એ લોકો ઘણી કોશિશ કરતા હતા અને તાકમાં હતા, ધ્યાન રાખતા હતા કે મોકો ક્યારે મળે. તો એક મરતબા એવું બન્યું કે જનાબે અબ્દુલ્લાહ અકેલા પોતે એકલા તન્હા શિકાર માટે જાય છે. એકલા જ્યારે જાય છે શિકાર માટે ને પહાડોના દરમિયાનમાં એક શિકારને ઝબા કરતા હોય છે, જ્યારે શિકારને ઝબા કરતા હોય ત્યારે યહૂદીઓ લોકોને સમાચાર મળે છે કે અબ્દુલ્લાહ એકલા છે. તો બધા યહૂદી લોકો જાય છે એ અબ્દુલ્લાહને નુકસાન પહોંચાડવા માટે, તકલીફ દેવા માટે, ખતમ કરી દેવા માટે. હવે તમામ યહૂદીઓ જ્યારે આવ્યા જેને જનાબે અબ્દુલ્લાએ જોયું ને આ લોકો હમલો કરવા માટે આગળ વધે છે, તો જનાબે અબ્દુલ્લાએ તીર લીધું, કમાન લીધું, તીર કમાન લઈને તીર દુશ્મનોની તરફ ફેંક્યા. ચાર તીર ફેંક્યા તો ચાર માણસો હલાક થઈ ગયા. તો જ્યારે ચાર લોકો હલાક થઈ ગયા તો પહેલાં યહૂદીઓ ડર્યા, બીયા આ બહાદુરીને શુજાતને જોઈને, અને કાલાવાળા કરવા માંડ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ અમે પહેલાં તો જનાબે અબ્દુલ્લાહ કહે છે કે ભાઈ તમે મને શા માટે હલાક કરવા ચાહો છો, મારવા ચાહો છો? આ મેં કોઈનું કંઈ કત્લ કર્યું છે, કોઈ માણસને માર્યો છે, આ મેં કોઈ માણસનું માલ લઈ લીધું છે, ચોરી કરી છે, કંઈ કર્યું છે, કંઈ જુલ્મ કર્યા છે, તો મને તમે અઝિયત પહોંચાડો તો ઠીક છે, મેં તો કોઈનું કંઈ બગાડ્યું નથી ને તમે શા માટે અમને મારી રહ્યા છો? ને જ્યારે આ બહાદુરી દેખાડી ત્યારે ડરી ગયા યહૂદી, અને ત્યારબાદ કાલાવાળા કરવા માંડ્યા અને કહેવા લાગ્યા
કે ભાઈ ના આવી કે અમે તમને મારવા માટે નથી આવ્યા, અમારો એક ગુલામ ભાગી ગયો છે ને અમને ભૂલ થઈ, યાની ઇશ્તબા થઈ, એમાં તમારી જેવો જ હતો, લિહાઝા અમે એ ગુલામને લેખીને તમારી ઉપર હુમલો કર્યા. તો જનાબે અબ્દુલ્લા મુસ્કરાયા, હસ્યા, ને ત્યારબાદ ઘોડા ઉપર સવાર થાય છે ને ત્યાં એ દર્રામાંથી એ પહાડીઓના વચમાંથી એમ પસાર થવા જાય છે દુશ્મનોની તરફથી. પાછા દુશ્મનો યાની યહૂદી એવા, આ દુશ્મન એવા છે કે એની જે ફરેબ દેવાવાળા, ધોખો દેવાવાળા, ધોખો દે ફરેબ, એની જાતની અંદર જે છે ધોખાધડી છે, ફરેબ છે, ચાલાકી. તો ત્યારે પાછો હુમલો કરે છે જનાબે અબ્દુલ્લા ઉપર. જ્યારે પાછો હુમલો કરે છે તો જનાબે અબ્દુલ્લા એ લોકોનો મુકાબલો કરતા હોય, એ દરમિયાનમાં પછી જનાબે અબ્દુલ્લા જુએ છે કે બહુ જોર શોરથી ને આ યહૂદીઓ લોકો પથ્થરો તક મારે છે, પથ્થરો મારે છે જનાબે અબ્દુલ્લાને. અબ્દુલ્લા ઘોડા ઉપરથી નીચે ઉતરે છે, ઉતરીને પછી એક ખૂણાની તરફ જાય છે કે જ્યાં પાછળના ભાગમાં એની પહાડ હોય તો પાછળથી કોઈ દુશ્મન હમલો ન કરી શકે, પહાડનો પાછળથી સહારો લે છે ને પછી આગળથી દિફા કરે છે, રોકે છે, મારે છે દુશ્મનોને, ઘણા બધા દુશ્મનોને ફિનાર કરે છે. હવે ઈ સમયમાં વહાબ ઇબને આ યાની જનાબે આમેના જે છે, જનાબે આમેનાના વાલિદ ગિરામી, જનાબે વહાબ ઈ આવે છે, એ જુએ છે. જ્યારે એ આવે છે કે દરામાં અબ્દુલ્લા લડી રહ્યા છે અને યહૂદીઓ બધા ઘેરી નાખ્યા છે, તો જનાબે વહાબ પાછા દોડીને આવે છે ને બની હાશિમને બધાને સમાચાર આપે છે, ખબર દે છે કે અબ્દુલ્લા એકલા છે ને દુશ્મનોએ ઘેરી લીધા છે. ત્યારે જનાબે મસન અબ્દુલ મુત્તલીબ, જનાબે હમઝા, જનાબે અબુ તાલીબ, જનાબે અબ્બાસ, એ બધા જ બહાદુરો જે છે આગળ વધે છે, તલવારો લઈને આવે છે ને હમલો કરે છે ને દુશ્મનોને ભગાડે છે. હવે જનાબે અબ્દુલ્લાને લઈને ત્યાં ઘરે આવે છે. હવે એ દરમિયાનમાં વહાબે જુએ છે જનાબે અબ્દુલ્લાની બહાદુરી અને શુજાતને જુએ છે. જોઈને ઘરે આવે છે, ઘરે આવીને પોતાની ઓરત જે હોય છે એ ઓરતને સમાચાર દે છે, ખબર દે છે કે યાની એની દીકરી હોય છે જનાબે આમેના, એની આમેના દીકરી હોય છે, બહુ ખૂબસૂરત દીકરી હોય છે, જવાન હોય છે, નેક હોય છે, પાક ઇફ્ફત બાઇફ્ફત. તો એ કહે છે કે આપણે કેમ એવું ન કરીએ કે આપણે આપણી દીકરી જે છે જનાબે અબ્દુલ્લાની સાથે આપણી દીકરીના લગ્ન નિકાહ કરાવી દઈએ. તો ત્યારે એની મા એમ કહે છે કે ભાઈ કેવી રીતે મુમકિન છે, કારણ કે અબ્દુલ્લા એ શખ્સિયતનું નામ છે કે જેના માંગા રાજા મહારાજાઓની દીકરીઓના આવ્યા છે, ને એણે મોટા મોટા રાજા મહારાજાઓની દીકરીઓના માંગાને સ્વીકાર નથી કર્યા, તો આપણી દીકરીનું માંગું કેમ સ્વીકાર કરી શકે, કેવી રીતે કબૂલ કરે. ત્યારે એ જનાબે વહાબ કહે છે કે ના, એ કે કારણ કે અત્યારે જે છે મારો એક હક છે એ લોકોની ઉપર, બની હાશીમની ઉપર મારો એક હક છે, તો મને એમ લાગે છે કે એ હકના હિસાબથી એ લોકો ના નહીં પાડે, કારણ કે જનાબે અબ્દુલ્લાને બચાવ્યા, એણે જઈને ખબર દીધી હતી, તો એક હક. તો જનાબે વહાબ એ પોતાની ઔરતને કહે છે મદમને કે તમે પોતે જાઓ જનાબે અબ્દુલ મુત્તલિબની પાસે જાઓ અને તમે માંગું નાખો એની દીકરીનું. હવે ત્યારે એ આવે છે એની જનાબે આમિનાની વાલિદે ગિરામી, માતેર ગિરામી આવે છે જનાબે અબ્દુલ મુત્તલિબની પાસે. ત્યારે નજદીક આવે છે તો જનાબે અબ્દુલ મુત્તલિબ એને એહતરામ કરે છે અને બેસાડે છે અને ભલે પધાર્યા કહે છે, ખુશામદીદ તમે આવ્યા, અને કહે છે કે તમારી કોઈ હાજત હોય તો બયાન કરો, કારણ કે તમારા શોહરે જે છે અમારી ઉપર એક અહેસાન કર્યો છે. અને અબ્દુલ્લાની સમાચાર જે દીધા, બહુ એક મોટો હક છે, તમારી કોઈ હાજત હોય તો બયાન કરો. ત્યારે જનાબે આમિનાની વાલિદે ગિરામી કહે છે કે મને જનાબે વહાબે જ મોકલી છે અને આજ મારી દીકરીને માંગા માટે કીધું છે, તમારા મસન દીકરા વેરે, અબ્દુલ્લા વેરે ચાહું છું કે એના વેરે તમે નિકાહ એના વેરે થઈ જાય. તો જનાબે અબ્દુલ મુત્તલિબ જનાબે અબ્દુલ્લાને બોલાવે છે, બોલાવીને ત્યારબાદ જનાબે અબ્દુલ્લાને કહે છે બેટા જો તમારા માટે તો રાજા મહારાજાની દીકરીઓના માંગાઓ છે ને કબૂલ નથી કર્યા, પરંતુ આ જે દીકરી છે
એટલી યાની બા ઇફત છે, પાક દામન છે, ખૂબસૂરત છે, હુસ્ન જમાલની અંદર પૂરા મક્કાની અંદર જે છે એનો કોઈ જવાબ નથી, એની કોઈ મિસાલ નથી, હર એતબારથી નેક છે. તો બેટા એની સાથે યાની તમારો રિશ્તો કરવામાં આવે તો જનાબે અબ્દુલ્લા યાની એણે ના ન પાડી, એને કંઈ કીધું ના, એને મતલબ હા હતી. પછી રિશ્તો નક્કી થઈ જાય છે અને જે છે જનાબે અબ્દુલ મુતલીબ અને બની હાશિમ લોકો જે છે જનાબે આમીનાના ઘરે જાય છે, એના વહાબને ઘરે જાય છે. હવે એ દરમિયાનની અંદર અમુક યહૂદીઓને જનાબે વાહેબના ઘરે અમુક યહૂદીઓને કેદ કરી લીધા હોય, કેદમાં હોય. એ આ લોકો જ્યારે મશગુલ હોય છે ત્યારે યહૂદી લોકો જે છે એ કેદમાંથી પોતાની સાંકળો દોડાને તોડાવીને ભાગી જાય છે અને બીજા યહૂદીઓને બોલાવીને લાવે છે. હવે યહૂદી લોકો આવે છે, બધા આવીને હમલો કરે છે ત્યારે યાની બની હાશિમ ઉપર અબ્દુલ્લાને ખતમ કરી દેવા હમલો કરે છે. એ લોકો પાસે હથિયાર તો હોતા નથી તો પથ્થરો મારે છે. જ્યારે પથ્થરોનો હમલો કરે છે તો પૈગંબર ઇસ્લામના નૂરનો એક એવો મોજીઝ હોય, યાની અબ્દુલ જનાબે અબ્દુલ્લાની પેશાની ઉપર જે નૂર ચમક્યો ચમકતું હોય છે એનો એક એવો મોજીઝો જાહેર થાય છે કે યહૂદીઓ જ્યારે પથ્થરો મારે છે તો એ પથ્થરો પાછા જાય છે ને જેણે માર્યું એને જ લાગે પાછું, આમ ફેંકે નહીં. એ લોકોને સીના ઉપર લાગે ને કોઈકને હાથમાં લાગે ને પગમાં લાગે ને પછી બધા યહૂદીઓ જતા રહે છે, ભાગી જાય છે ત્યાંથી મોતનો. અને ત્યારબાદ એ રિશ્તાને કબૂલ કરી લેવામાં આવે છે અને જનાબે અબ્દુલ મુતલિબ જે છે ખુતબો બયાન કરે છે અને નિકાહ પડે છે. અને ઇન્શાલ્લાહ આઈંદા દિવસોમાં પાછું આપણે આનું આગળનો ભાગ બયાન કરશું. આખરું દાવાને